बाळ दोस्तों, आजे आपणे गुजराती विषय भणीशुं। चालो आपणे आगळ जोईए। तो अहींया डब्बा आपेला छे। शुं आपेलुं छे? डब्बा। एना विशे वाक्य लखवाना छे। तो अहींया लखेला छे, आ डब्बा छे, डब्बा स्टीलना छे, डब्बा में नास्तो छे। तो चलो बीजू एक आगळ पण बनावीए। तो अहींया चप्पू आपेलू छे, एना विशे आपणे बे त्रण वाक्य जोईशुं। आ चप्पू छे, चप्पू शाकभाजी कापवा काम लागे छे, चप्पू केक कापवा काम लागे। बराबर। आवा पुस्तकनी अंदर पण केटलाक आपेला छे, तमारे जाते लखवाना छे। बाळको अहींया जुओ, फुग्गा विशे पण लखेलू छे पुस्तकमां। त्यार पछी मच्छर आपेलू छे, एना विशे तमारे लखवानू छे, अने नीचे पण तमारे चित्र ओळखी अने एना विशे लखवानू छे। चालो बीजू आगळ जोईए। एना जेवा चित्रो आपेला छे, आपण डब्बा विशे वात करी थी, त्यार पछी चप्पू हतुं, अने छेल्ले अहींया दादानो जब्बो आपेलो छे, तेना विशे लखवानू छे। चालो तो अहींया लखेलू छे कि वाँचो अने लखो। अहींया केटलाक शब्दो आपेला छे, एना विशे आपणे लखवानू छे, मतलब मैं वाँचवाना छे अने जोड़े जोड़े लखवाना पण छे। तो बाळको, आपणे पुस्तक में जोयुं ते प्रमाणे अहींया शब्दों लख्या छे, अने ए प्रमाणे वाँचवाना छे अने लखवाना छे, ए तमारे पुस्तक में काम करवानुं छे। अहींया लखेलुं छे कच्चर, तो आपणे एनी सामे लखवानुं छे कच्चर। वाँचतुं जवानुं छे अने लखवानुं छे। त्यार पछी छे गब्बर। शू छे? गब्बर। पछी छे दखण, तो अहीं लखीशुं दखण। पछी खच्चर। शू छे? खच्चर। पछी आपेलुं छे गम्मत, અહીંયા લખીશું ગમ્મત। પછી આપેલું છે થપ્પી। શું આપેલું છે? થપ્પી। તો આવી રીતે તમારે પુસ્તકમાં પણ લખવાના છે। તો બાળકો, કેટલાક શબ્દો પરથી વાક્યો બનાવ્યા છે, અને હું વાંચું છું તે પ્રમાણે તમારે પણ લખવાના છે અને વાંચવાના પણ છે। અહીંયા લખ્યું છે જબ્બો, તો મારા દાદા જબ્બો પહેરે છે। પછી આગળ છે રસગુલ્લા, મને રસગુલ્લા ખાવા ગમે છે। થપ્પી, મારી પાસે નોટોની થપ્પી છે। પછી લખ્યું છે મુન્ની, મુન્ની છોકરીનું નામ છે। તો આવા તમારે પુસ્તકમાં પણ બનાવવાના। તો અહીંયા વાક્યો આપેલા છે અને શબ્દો, એના પરથી તમારા વાક્ય બનાવવાના છે। ડબ્બો, ડબ્બો સ્ટીલનો છે, અથવા તો મારે ઘરે ડબ્બો છે, એવું પણ તમે વાક્ય બનાવી શકો। ત્યાર પછી જબ્બો, પછી મુન્ની, થપ્પી, રસગુલ્લા, રસ્સી, બચ્ચા, બિલ્લી, છપ્પન અને પપ્પા, આ બધા વિશે તમારા વાક્ય એક એક બનાવી અને સામે લખવાનું છે। અહીંયા ચિત્રો આપેલા છે જુદા જુદા તહેવારના, એમાં તમારે કલર પૂરવાના છે। તો આપણે વર્ષ દરમિયાન ઘણા બધા તહેવારો આવે છે, નવરાત્રિ, દિવાળી, ઈદ, ઉત્તરાયણ, નાતાલ, આ બધા તહેવારો આવે છે।
एमा आ चित्र छे ए नवरात्रिनु छे, बराबर। एवा आ नातालनु छे, आ ईदनु चित्र आपेलू छे, अने आ उत्तरायण एटले पतंग चगावे छे। तो आ चित्रनी अंदर तमारे शुं करवानुं छे, कलर पूरवानो छे सरस मजानो, बराबर। तो बाळको अहींया एक चित्र आपेलू छे पुस्तकमां, एनुं आधारे तमारा वाक्य लखवाना छे नीचे आपेली लिखाणामां अथवा तो लीटीमां। अहींया लीटीओ आपेली छे एमां, बराबर। तो अहींया पहेला ચિત્ર તો શાનું છે એ ચિત્ર જોવાનું છે। શાળાનું ચિત્ર આપેલું છે, શાનું ચિત્ર આપેલું છે, એક શાળા છે એનું ચિત્ર આપેલું છે। તો તમે લખી શકો આ શાળાનું ચિત્ર છે। મેદાનમાં બાળકો જુદી જુદી રમતો રમતા દેખાય છે। ઓટલા પર બેસી અને બાળક નાસ્તો કરતો પણ દેખાય છે। આ સત્તોડિયાની રમત રમે છે બાળકો। કેટલાક બાળકો અહીંયા ગેટ આગળ ઊભા છે, એટલે કે દરવાજા આગળ। કેટલાક બાળકો દોરડાકૂદની રમત રમે છે, જોયું। હવે આ બાળકને જુઓ તમે, એ સાયકલ પર બેઠેલું છે, એને દિવ્યાંગ બાળક છે, એનાથી ચલાતું નથી। તો તમે એના વિશે પણ એક વાક્ય લખી શકો। તો બાળકો, આવા દિવ્યાંગ બાળકો આપણી સ્કૂલમાં પણ હોય તો એને આપણે મદદ કરી શકીએ બને તેટલી, બરાબર। તો આ રીતે તમારે પુસ્તકની અંદર જે ચિત્ર આપેલું છે એની ઉપરથી ઘણા બધા વાક્યો બની શકે છે। એ તમારે નીચે લીટી આપેલી છે એની અંદર લખવાનું છે પુસ્તકમાં। કેટલાક વાક્યો હું બોલ્યો છે એ પણ તમે લખી શકશો, બરાબર। હવે આગળના પાઠમાં જોઈશું।